હું ગૌરક્ષક મેં રાંબિયા પરિવારના શું સંચાલક છું બચ્ચુભાઈ પીરાંબિયા મારું હગામ ગામ રામાણી હાલે અમદાવાદમાં જીવદયાની પ્રવૃત્તિ કરું છું મારી જન્મપટની આજથી અઠ્યાવીસ વર્ષ પહેલાં આ અબોલજીઓ બચાવતા બચાવતા પોતાના પ્રાણનું બલિદાન આપ્યું અમદાવાદ મુકામે સીએન વિદ્યાલય પાસે એમનું સ્મારક બનાવ્યું છે પણ જ્યારે મને એમ થયું કે સ્મારક બહાર બને છે ત્યારે માદરે વચન ગીતાબેનનું અમારું ભાદર વચનમાં ગીતાબેનની બલિદાનની કોઈ નિશાની નહીં ત્યારે ઘણા સમયથી અઠ્યાલા અઠ્યાવીસ વર્ષથી કેટલાય મને વાયદા કર્યા કેટલાય મોટા 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 રાજકારણીઓ પણ મને ઓફર આપી પણ એ ઓફરનો કોઈ બી રિઝલ્ટ આવ્યો નહીં ત્યારે કેવર છે ગુજરાતીમાં જનની જણજે દાતા કાસોર નહીં તો રહેજે વાંજણી ત્યારે આ ગંભીર મરત માણસ મને મળ્યા અને એમણે પોતાના નામ સુધા નહીં લખવાનું મારું ક્યાં પ્રચાર ના કરવાનો અને એમણે આઠ દિવસ સુધી આ સ્મારક બનાવી અને તારીખ ચોવીસ છે બેને રોજ આની પરનાવરણ વિધિ માન્ય પરમ પૂજ્ય ભગવાનસિંહ વિદાયમારા વર્ણન હસ્તે થઈ છે ત્યારે આ સંદેશો ફક્ત ગુજરાતમાં નહીં સમગ્ર વિશ્વમાં અહીંસાનો સંદેશો ફેલાય એવી હું તમામ પત્રકારોને તમને વિનંતી કરું છું અને બલિદાન એડે ન જાય અને તમને ખ્યાલ ના હોય તો હું ફરીથી યાદ જણાવું કે સમગ્ર ભારતમાં ગૌવંશની હત્યા ઉપર પ્રતિબંધ આવ્યો હોય તો આ કચ્છની રામણિયાની દેવી સી ગીતાબેન રામિયાના બલિદાન થકી આવેલ છે આ સ્મારક મનાવવા બનનાર વીર શાંતિભાઈ સાવલા ચીકીવાળા કહેવાય છે એમને એક મારી સાથે શરત મૂકી હતી કે આ સ્મારક હું મનાવું પણ ક્યાંય પણ મારું નામ ન જોઈએ જ્યારે અત્યારે આ જમાનામાં પહેલાં કોઈ બી વ્યક્તિ હોય તો પાંચ રૂપિયા બી ખર્ચ તો કે મારું નામ નાખ લો એટલે એમણે નામની કોઈ પરવા કર્યા વગર અને છેલ્લા બે મહિનાથી સતત પોતાનો સમય બિઝનેસનો કોઈ ગુમાવી અને આ સ્મારકને ઉદ્ઘાટન માટે બનાવવા માટે તન પ્રયત્ન કર્યો છે એના માટે મારી પાસે કોઈ શબ્દો નથી સમગ્ર ભારતને કાર્ય કરીને કચ્છને હું વિનંતી કરું પ્રજાને કે આવા સ્મારકો અને અહિંસાના સ્મારકો ગામડે ગામડે બને અને ગામડે ગામડે અહિંસા ફેલાય અને બીજું કે આ સમાજમાં હું એક નમ્ર વિનંતી કરું દરેક સમાજો અહિંસા તેમજ દારૂ નસો એની એના માટે લડત ચલાવે અને આ બંધ કરાવે એવી નમ્ર અપીલ કરું છું એના માટે કેટલાક જવાનો પોતાના પોતાના પ્રાણ ગુમાવે છે અને કેટલાક નાના બાળકો બા બાપ વગર રખડી જાય છે જે કાંઈ શાંતિભાઈ ભોગ આપ્યો છે એ બદલ હું અમને વંદન કરું છું અને મારા શુભકામના શુભેચ્છા પાઠવું પદાર્થો ને આયુષ્ય લેવી ને શ્રદ્ધાંજલિ આપજો ને અમે વ્યક્તિગત મારા સાહેબ પરમ પૂજ્ય વિદાય બાકી કોઈ વ્યક્તિગત કોઈ નહીં સાહેજ જનતા માટે અમદાવાદમાં અમારી એનિમલ વેલફેર બોર્ડ તરીકે નિમણૂક કરી છે સમગ્ર અમદાવાદની આજુબાજુ વિસ્તારમાં અબોલજીઓની સેવા કરીએ છીએ બીમાર પશુ પસ્યું અને કસરખાંડે જતાં જીવો બચાવીએ છીએ અને અત્યાર સુધી મેં અઠ્યાશી હજારને કીધા મેં દોઢ લાખથી વધુ અબોલજીઓ કસરખાંડે બચાવેલ છે અને હાર બીજું બીજું એક સમગ્ર વિશ્વમાં આ પહેલી મહિલા છે જેને શૈડીનો એવોર્ડ મળેલ છે ને એક છ અને આઠ બીજા એવોર્ડો મળેલા છે મારું નામ શાંતિલાલ કલ્યાણજી સાવલા મૂળ ગામ અમે રામાણિયાના ને હાલે હમણાં મુંબઈ આ મારો વેવાય છે ચાર્લી ચીકી ચારલી બ્રાન્ડ ને સ્થાનિક ખેતી ખેતી બી કરીએ છીએ આપણે સોનારો ગામનો એવું કે આપણા આપણા ગામના અમારા ગામના ગીતાબેન રામભિયા એ અમદાવાદમાં રહે છે અને ગૌ માટે બહુ કામ કરે છે અને આજે અઠ્યાવીસ વરસ પહેલાં ત્યાં ગાયો બચાવતા બચાવતા ત્યાં શહીદ થઈ ગયા આજે અઠ્યાવીસ વરસ થઈ ગયા તો આપણે એનું સ્મારક બનાવવા માટે પ્લાનિંગ ચાલતા હતા વિચારણા ચાલતી હતી પણ હજી સુધી કાંઈ થયો નહીં એટલે મને એમ થયું કે આપણે કાંઈ કરવું જોઈએ એટલે મારી રીતે પચુભાઈને વાત કરી કે ભાઈ આપણે બી આ સ્મારક મારે ઊભો કરવો છે તો મારી રીતે મેં બનાવી દીધું આવતીકાલે ચોવીસ તારીખના સવારના નવ વાગે આપણા કોડાયાના જે વિદ્યાસાગર મહારાજ સાહેબ છે એના હાથે આપણે અહીંયા વિધિ કરાવીને ખુલ્લું મૂકશું કાર્યક્રમ ઉદ્ઘાટનનો જ છે ને અમુક હમણાં ગામના ગૌપ્રેમી બધા આવશે ને આપણા ઝરપરાવાળા જે આશાનંદ છે એ એ બી આવશે ગાયોપ્રેમી છે ગૌપ્રેમી છે તો એ બી વ્યાખ્યાન આપશે